અડાજણ ખાતે આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અડાજણ ખાતે આવેલી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની પૌરાણિક રીતે ઉજવણી કરાઈ. આધુનિક સમયમાં નગારાના નાદ અને ઢોલના ધબકારા સાથે જે પર્વની ઉજવણી થઈ એ તો ગોકુલમાં થતી કૃષ્ણલીલાના સાક્ષાત અનુભૂતિ કરાવી. શાળામાં આ પ્રકારની ઉજવણી કરનાર ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ શાળા બની છે. અન્યતમ ટીમે શાળાના આ પટાંગણમાં રહેતા દરેક વ્યક્તિના ધબકારામાં નગારાના નાદને ભેળવી દીધો હતો અને શાળામાં મટકી ફોડની હોડ પણ ગોઠવાઈ. અગ્નિ, જલ, પૃથ્વી અને વાયુની ટીમે ખૂબ જ સુંદર પ્રદર્શન આપી રસાકસીની ટક્કર આપી, જેમાં જળ ટીમને વિજેતા ઘોષિત કરાઈ હતી. ખરેખર તો અત્યારે આધુનિક સમયમાં ડિજિટલ ડ્રમ્સ અને ડિજિટલ યંત્રો સાથે ઉજવણીઓ થાય છે, સેલિબ્રેશન્સ થાય છે, પણ બાળકોને અમે એ પણ બતાવવા માંગતા હતા કે હજુ પણ પૌરાણિક ગ્રંથથી જો સેલિબ્રેશન થવામાં આવે તો એની રોનક કંઈક અલગ જ હોઈ શકે છે. સર, આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ અને બાળકો આની અંદર કેવી મજા આવે? છેલ્લા બે વર્ષથી આપણે આ ઢોલ નગારા સાથે લાઈવ પ્રોગ્રામ આપણે આયોજન કરીએ છીએ અને એના આપણા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર આપણે અમને લાઈવ મૂકતા હોઈએ છીએ. ગયા વર્ષે આ પ્રોગ્રામ કરવાથી અરાઉન્ડ 5-1 લાખ પબ્લિકે અમારા ફેસબુક પેજ પર આને લાઈવ નિહાળેલો છે. એનાથી અમને વધારે ઇન્સ્પિરેશન મળ્યું છે કે અમે આને હર વખતે રિપીટેશન મોડ પર લઈ જઈએ અને વધારે સારું કરીએ. આપણે પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી બધાને જ આપણે ઇન્વોલ્વ કરીએ છીએ ને આમાં મટકી ફોડનું સ્પેશિયલ કોમ્પિટિશન કરવામાં આવે છે, જ્યાં 6 થી 12 ધોરણના છોકરાઓ હાઉસ વાઇઝ આપણે 4 ભાગ પાડ્યા છે, અગ્નિ, જલ, પૃથ્વી, વાયુ, એ લોકોની ટોળી બનીને એ લોકો મટકી ફોડે છે. કાર્યક્રમમાં અમે લોકો છોકરા માટે એ લોકોને અમે લોકો સર્ટિફિકેટ્સ આપશું. પછી એ લોકોનું જે 3 કેટેગરી છે, બેસ્ટ ખાના, બેસ્ટ મટકી ફોડ અને મટકી ડેકોરેશન, જે લોકો આ પ્રતિયોગિતામાં પાર્ટિસિપેટ કરે છે એ લોકોને અમે લોકો અલગ અલગ પુરસ્કારથી એ લોકોને એનાયત કરીએ છીએ, એવોર્ડ કરીએ છીએ. મારા ખ્યાલથી ટોટલ અમે લોકો 5000 સ્ટુડન્ટ્સ છે, બટ 70-80% વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરે છે, એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ જન્માષ્ટમી મહોત્સવમાં અનંત્યમનો અનંતનાદ, ઢોલનાદ, ધમધમાટ તેમજ નગરાનો નાદ અને મટકી ફોડનો ઉન્માદ વાતાવરણમાં બળીને પટાંગણને જીવંત બનાવી દીધું હતું.